ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે આજે ભણશું ધોરણ 5 નું ચેપ્ટર 3, જેમાં આપણે ટોપિક છે બાકી છે જોવાના છે. અત્યાર સુધી આપણે કયા કયા ચેપ્ટર જોયા કે આપણે 5માં ધોરણના અત્યાર સુધી બે ચેપ્ટર જોયા. કયા કયા? પહેલું હતું મજાની ઇન્દ્રિયો અને બીજું છે મદારી અને સાપ. ત્યારબાદ આવે છે ત્રીજું ચેપ્ટર, શું તો કે સ્વાદથી પાચન સુધી. એમાં આપણે કેટલી કેટલી વાત જોઈ હતી. પહેલા તો અલગ અલગ પ્રકારના સ્વાદ કયા કયા હોય છે, તો એમાં આપણે હિંસી અને સરોજની વાત કરી હતી. એમાં શું હતું તો કે સરોજ છે હિંસીને બધું જ થોડું થોડું ખવડાવતા શીખવાડવાની આપણને વાત સમજાવે છે. કારણ કે હિંસી શું કરતી હતી તો કે દરરોજ એક જ પ્રકારનો ખોરાક લેતી હતી. એટલે સરોજે શું કર્યું કે જેની મોટી બહેન હતી એને સમજાવ્યું કે દરેક પ્રકારના ખોરાક લેવા જોઈએ, બરોબર છે. ત્યારબાદ તો કે ત્યારબાદ આપણે લાળ રસનું કાર્ય જીભ જોઈ હતી, એટલે જીભના કયા ભાગમાં કયા પ્રકારનો સ્વાદ આવે છે. એમાં આપણે ટોચના ભાગનું જોઈએ તો કે ગળ્યો સ્વાદ, પછી કે સાઈડમાં ખારો અને ખાટો, ત્યારબાદ સૌથી ઉપર તાળવાની પાસે આપણને કડવો સ્વાદ આવે છે. ત્યારબાદ આગળ જઈએ તો કે મોઢામાં જે લાળ રસ આવેલું હોય છે એનું કાર્ય શું છે, તો કે એને પાચન કરવાનું કાર્ય. ખોરાક આપણે જે લઈએ છીએ એને શરૂઆત જ આપણે મુખમાં લાળ રસ દ્વારા જ થાય છે. ત્યારબાદ તો કે આપણે આ ચેપ્ટરના આપણે એ પણ જોયું હતું કે ગ્લુકોઝ જો આપણે ખોરાક છે એના એ પૂરતો પ્રમાણમાં ના લેવામાં આવે અથવા તો કોઈ પણ બીમારી થાય જેમ કે ઝાડા કે ઉલટી જેવું થાય તો કે ગ્લુકોઝના બાટલા આપ્યા હતા, આની પણ આપણે એક વાર્તા જોઈ હતી સામિયાવાળી. ત્યારબાદ આપણે છેલ્લે શું જોયું હતું કે ગેમ રમી હતી ભૂલ ભૂલાવણી વાળી, એમાં શું હતું તો કે એમાં ફળ અને શાકભાજી જે આપણા શરીરની વૃદ્ધિ માટે અને શરીરના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે એની આપણે સ્ટોરી જોઈ હતી. અને આપણે ગેમ રમી હતી એમાં શું હતું તો કે આખી આખી ભૂલ ભૂલામણી હતી, જેમાં ચિંટુ છે મિન્ટુ એટલે કે એના ફ્રેન્ડને કઈ રીતના મળશે તો કે ફળ અને શાકભાજી જ શાકભાજીના વાયા વાયા જે પોતાના ફ્રેન્ડને મળશે. એમાં કેટલા બધા બીજા પણ ફૂડ હતા જેમ કે ચોકલેટ્સ છે ડોનટ્સ છે આ રીતે હતું, પરંતુ આપણે શું કયા માર્ગે ગયા કે ફળ અને શાકભાજીના માર્ગે આપણે મિન્ટુને મળ્યા. ત્યારબાદ હવે આવે છે પાછી એક નવી વાર્તા જેમાં આપણે કંઈક નવું જાણવાનું છે. વાર્તા છે બારીવાળું પેટ. સાંભળીને જ મજા આવે કે બારીવાળું પેટ કંઈક નવું લાગ્યું હે ને. હવે આપણે જોવાનું છે કે માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ. આપણે વાર્તામાં કોના વિશે જાણવાનું છે તો કે માર્ટિન નામના સૈનિક વિશે. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને તે ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ. હવે સૈનિક છે, સૈનિકનું કાર્ય શું હોય તો કે દેશની સરહદ ઉપર જઈને દુશ્મનો સાથે લડવાનું હોય. તો એ માર્ટિન શું હતું તો કે એક સૈનિક હતો. અને ક્યારે તો કે એ જ્યારે 18 વર્ષનો હતો 1822માં, ત્યારે શું થયું હતું તો કે એ જ્યારે સરહદ ઉપર લડતો હતો એ જ સમયે એને ગોળી વાગી. કારણ કે 18 વર્ષની ઉંમર હોય તો આપણે બી સમજી શકીએ, જ્યારે આપણે યુવાવસ્થામાં હોઈએ ત્યારે આપણે ખૂબ જ તંદુરસ્ત હોઈએ, કારણ કે આપણે બધી જ વસ્તુઓ ખાવા પીવામાં ધ્યાન રાખતા હોઈએ અને આપણું બોડી પણ એટલું ફિટ હોય. પણ ત્યારે શું થયું કે એ 18 વર્ષનો હતો, ખૂબ જ તંદુરસ્ત હતો, પરંતુ એ સૈનિક હતો અને એક વખત એને સૈનિક એટલે કે લડતા લડતા એને ગોળી વાગી ત્યારે એને ખૂબ જ ઈજા થઈ એટલે ખૂબ જ લાગ્યું. તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા. હવે એને ગોળી વાગી તો કોઈ બી ડૉક્ટર આવે એ જ રીતે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા, જેથી કરીને જે માર્ટિનને ગોળી લાગી છે જે ઈજા થઈ છે એને સાજું કરે. ત્યારે ડોક્ટર બ્યુમોન્ટને બ્યુમોન્ટે શું કર્યું તો કે ડોક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી. નોર્મલ છે કે આપણને ક્યારેય પણ ક્યાંક લાગીએ ક્યાંક પડી જઈએ અથવા અથડાઈએ આપણે જો લોહી નીકળા હોય કે લાગે તો ડોક્ટર પાસે જાય તો સૌથી પહેલું કામ શું કરશે તો કે આપણને જે ઘા લાગ્યો છે એને પહેલાં ડેટોલથી કે સાબુથી સાફ કરશે, ત્યારબાદ એના ઉપર પટ્ટી લગાડશે. એ જ રીતે
માર્ટિને પણ એ જ કર્યું ને ગોળી લાગી એટલે ડોક્ટર બ્લુમોન્ટે શું કર્યું તો કે ઘાને સાફ કર્યો પહેલા તો અને પછી તો કે એના ઉપર પટ્ટી લગાવી 2 વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂજાઈ ગયો હતો આપણે પણ જનરલી કંઈ પણ લાગે લોહી નીકળે પટ્ટી લગાડીએ થોડાક ટાઈમ પછી રૂજ આવી જાય તો એ જ રીતે ડોક્ટરે જ્યારે માર્ટિનને પટ્ટી લગાડી દીધી તો ડોક્ટરને થયું કે ચાલો આપણે પટ્ટી લગાડી દઈએ છીએ તો ઘા રૂજાઈ જશે પરંતુ 2 વર્ષ પછી ડોક્ટરે જોયું કે એના શરીરનો એક ભાગ છે એ સિવાય એના આખે આખો જે માર્ટિનનો ઘા છે એ રૂજાઈ ગયો છે તેના પેટમાં એક મોટું કાણું હતું જે ગોળી વાગી હતી એના કારણે માર્ટિનના પેટમાં એક મોટું કાણું પડી ગયું હતું એની આસપાસ જો વધારે પડતું લાગ્યું હોય તો એ બધામાં રૂજ આવી ગઈ હતી પરંતુ એના પેટમાં જે મોટું ગોળીના કારણે કાણું પડ્યું હતું એ કાણું રૂજાણું હતું નહીં તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું એ કાણું કઈ રીતના હતું તો કે એના પેટમાં જે કાણું હતું એ લચેલી ચામડી એટલે જે પોચી ચામડી હોય એ રીતે ફૂટબોલમાં કેમ હોય કે એમાં આખે આખો દડો હોય અને એમાં વચ્ચેથી જે આપણે હવા ભરવાનું હોય એવું એક સ્થાન હોય તો એ રીતે જે ફૂટબોલના દડા છે એના ફૂટબોલના રબરની ચામડીની જેમ લચેલી ચામડીથી એ ઢંકાયેલું હતું જેના પેટમાં મોટું કાણું પડ્યું હતું એ ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો કેવી અજબની વાત આપણે આપણા પેટની અંદર ના જોઈ શકીએ બને છે આવું ખાઈએ ત્યારે આપણને એવું ફીલ થાય તો ન ખાધું હોય તો મમ્મી મારું પેટ ખાલી છે ખાધું હોય તો મારું પેટ બહુ જ ભરાઈ ગયું છે પરંતુ આપણે પેટની અંદર જોઈ શકીએ કે હકીકતમાં કેટલું ભરેલું છે કેટલું ખાલી છે આવું તો અશક્ય જ છે ને આપણે ના જોઈ શકીએ પરંતુ માર્ટિનની વાતમાં કંઈક અલગ હતું કારણ કે એને જે તે સમયે એને ગોળી વાગી હતી અને ત્યારબાદ તો કે એને 2 વર્ષ સુધી ડોક્ટર બ્લુમોન્ટે ને પાટો કરી દીધો છતાં પણ એના પેટમાં જે ગોળી લાગેલો ભાગ છે એ ભાગ રૂજાણો હતો નહીં એ લચકેલી ચામડીથી અને ફૂટબોલના રબરનું હોય એ રીતે ઢંકાયેલો હતો અને ચામડી દબાવીએ તો તરત જ પેટની અંદર આખે આખું આપણે જોઈ શકીએ એટલું જ નહીં ડોક્ટર કાનામાં ટ્યુબ મૂકી તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા એટલે આપણે શું જોયું કે ચામડી દબાવતા જ શું થતું હતું કે આપણે પેટની અંદર જોઈ શકતા માર્ટિનના પેટની અંદર ડોક્ટર જોઈ શકતા પણ એનાથી પણ વધારે કે ડોક્ટર શું કરતા તો કે કાણું છે એમાં ટેસ્ટ ટ્યુબ નાખીને ટ્યુબ મૂકીને તેમાં જે માર્ટિન ખોરાક લે છે એ ખોરાક પણ બહાર કાઢી શકતા ડોક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું કારણ કે આ એ સમય છે કે જ્યારે લોકોને ખબર જ ન હતી કે માણસમાં પાચનની ક્રિયા કેવી રીતે થાય છે 1822 સુધી આવી કોઈ પણ વાતથી મનુષ્ય છે જાણકાર હતા નહીં તો આ એ સમયે ડોક્ટર બ્યુમોન્ટને નવાઈ લાગી કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ અંદર કઈ રીતે જાય છે અંદર એ ખોરાકનું શું થાય છે તો આ બધું જોવા માટે જે તે સમયે જેમ માઇક્રોસ્કોપ છે જેમ અત્યારે બધી જ ટેકનોલોજી અવેલેબલ છે એ સમયે આવી કોઈ પણ ટેકનોલોજીસ હતી નહીં તો એ સમયે ડોક્ટર બ્યુમોન્ટને જાણવું હતું કે ભાઈ આપણે જે ખોરાક લઈએ છીએ એ પેટમાં જઈને એનું શું થાય છે તો એને એ જ પ્રકારનો દર્દી મળ્યો માર્ટિન નામનો એના પેટમાં કાણું હતું તો એ ખોરાકને ટ્યુબ દ્વારા બહાર કાઢતા અને પછી શું કરતા તો કે એટલું જ નહીં ડોક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા એટલે આપણે સમજી શકીએ કે કાણું કેટલું મોટું હશે ડોક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય તેવું લાગ્યું એના માટે તો કંઈક નવું જ આવી ગયું અત્યાર સુધી આવું કોઈ જાણતા ન હતા પણ એને આવી રીતના એક માણસ એટલે કે માર્ટિનનું પેટ છે જેમાં કાણું છે એટલે એમાંથી ખોરાકને લઈ શકે ખોરાકને પાછો દાખલ કરી શકે એટલે એના માટે તે કંઈક ખજાનું થઈ ગયું એને નવું શોધવાનું એક તક મળી ગયું શું તમે
અનુમાન કરી શકો છો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હશે? હવે આવું જ્યારે એને લાગ્યું 1822 માં જ્યારે 18 વર્ષની ઉંમરનો હતો ત્યારે એને લાગ્યું હતું. ત્યારબાદ 12 વર્ષ પછી પણ એના પેટમાં જે કામ હતું એ રૂઝાણું હતું નહીં. અને ડોક્ટર બ્યુમોન્ટ છે એ નવી નવી પદ્ધતિઓ વાપરીને અને એના પેટમાં છે એ કઈ રીતે પાચન થાય છે, કયા કયા ફેરફારો થાય છે એ ડોક્ટર બ્યુમોન્ટ જે તે નક્કી જે તે સમયે નોંધતા જતા જોતા જતા અને જેમાં આમાં લખેલું છે કે ટ્યુબ મૂકીને ખોરાક કાઢતા, એ રીતે પાછા ટ્યુબ મૂકીને ખોરાક અંદર નાખતા, એ રીતે જેના માર્ટિનના પેટ ઉપર અલગ અલગ પ્રયોગો કરતા રહેતા. એમાં કેટલા વર્ષ વિતાવ્યા હશે? તો 9 વર્ષ એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો હતો અને તેના લગ્ન પણ થઈ ગયા હતા. એટલે ડોક્ટર છે એ આ રીતે માર્ટિનના પેટમાં જે કાણું હતું એના દ્વારા કેટલા બધા પ્રયોગો કરતા રહેતા કે પેટમાં કઈ પ્રક્રિયા થાય છે કે જેથી ખોરાકનું પાચન થાય છે. તો એ રીતે પ્રયોગો કરતા કરતા ડોક્ટર બ્યુમોન્ટે માર્ટિનના પેટમાં જે આ બધા પ્રયોગો કરતા એવી રીતના 9 વર્ષ વીતી ગયા. અને હવે તો માર્ટિન મોટો પણ થઈ ગયો હતો કે 18 વર્ષની ઉંમરે એને લાગ્યું હતું. એ બાદ એના 9 વર્ષ પછી પણ શું થયું હતું કે માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા હતા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે. વાત આવી કે એ સમયમાં 1822ની વાત છે, એ સમયમાં વૈજ્ઞાનિકો પણ જાણતા નહોતા કે મનુષ્યમાં પાચન અથવા તો ખોરાક કેવી રીતે પચે છે, પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે, શું તે ફક્ત ખોરાકને જ ભીનો કે પોચો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે. એટલે આ વૈજ્ઞાનિકોના સવાલ છે કે જે તે સમયે વૈજ્ઞાનિકો પણ જાણતા ન હતા કે મનુષ્યમાં પાચન કઈ રીતે થાય છે, મનુષ્યના મોઢામાં આવેલી લાળ રસથી લઈને છેલ્લે મળાશયમાં કઈ પ્રક્રિયા થાય છે, આ બધું જ વૈજ્ઞાનિકો જાણતા હતા નહીં. પેટમાં રહેલું પ્રવાહી છે એ કઈ રીતે ખોરાકને મદદ કરે છે પાચનમાં કે ખોરાકને ભીનો બનાવે છે, ખોરાકને પોચો બનાવે છે અથવા તો કે તે પાચનમાં મદદ પણ કરે છે કે નહીં, આવું વૈજ્ઞાનિકો જાણતા હતા નહીં. ડોક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું, તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય, શું તે પોતાની જાતે પચે છે. હવે શું કર્યું? તો કે ડોક્ટર બ્યુમોન્ટે પાછો એક નવો પ્રયોગ કર્યો. એમાં શું કર્યું? તો કે પેટમાંથી થોડુંક પ્રવાહી લીધું, જે મેં પેટમાંથી ખોરાક લેતા માર્ટિનના એ જ રીતે માર્ટિનના પેટમાંથી થોડું પ્રવાહી લીધું. હવે તો કે તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય. હવે જનરલી જોવાનું છે કે પ્યાલામાં ખોરાક મૂકીએ તો એની રીતના પચે છે કે શું તે પોતાની જાતે પચે છે, આપણે એ પણ જોવાનું છે. તેના માટે તેમણે પ્રયોગ કર્યો કે ખોરાક છે એ પાચનની ક્રિયા કઈ રીતે થાય છે એ જોવાનું છે. ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગે તેમણે 10 મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન એટલે કે 30° સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો. હવે આપણે પહેલા ચિત્ર જોઈ લઈએ માર્ટિન અને ડોક્ટર બ્યુમોન્ટનું. આપણે જોઈ શકીએ છીએ આ માર્ટિન છે, આ ડોક્ટર બ્યુમોન્ટ છે. ડોક્ટર બ્યુમોન્ટ છે એના પેટમાં જે લચી ગયેલી ચામડી છે આપણે જોઈ શકીએ છીએ, એના પેટમાં એક મોટું કાણું છે અને જે તે ટાઈમે જ્યારે એને ગોળી લાગી હતી ત્યારે આ કાણું પડી ગયું હતું. ત્યારબાદ જે આસપાસમાં જે ઘા લાગ્યા હતા એ બધા રૂજાઈ ગયા, પરંતુ આ ઘા છે રૂજાણો હતો ને એટલે કે આ કાણું છે એમે રૂજ આવી નહીં. પરંતુ માર્ટિને આનાથી કોઈ પણ અસર થતી નહીં એટલા માટે રેગ્યુલર નોર્મલ જિંદગી જીતો, જેમ કે ખાતો પીતો બધું. પરંતુ ડોક્ટર બ્યુમોન્ટ માટે આ એક નવું જ એક્સપેરિમેન્ટ માટેનું સાધન મળી ગયું હતું. એ શું કરતા હતા કે આ કાણામાંથી ટ્યુબ લઈને ખોરાક કાઢતા અથવા તો એના પેટમાં આવેલું પ્રવાહી કાઢે અને એને એમાં ખોરાક નાખીને જોવે કે આ રીતે કઈ રીતે આ પેટમાં આવેલું પ્રવાહી છે ખોરાકને પાચનમાં મદદ કરે છે કે નહીં.
આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ હવે એને શું કહ્યું ડોક્ટર બ્યુમોન્ટે, સવારે 8 વાગે છે એ પેટમાં પેટના પ્રવાહી 10 મિલી જેટલું કાઢ્યું અને એને કેમાં નાખ્યું, તો કે બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા એવી એક રકાબીમાં મૂક્યું, જેમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા અને માં 10 મિલી જેટલું પેટમાં આવેલું પ્રવાહી. તેમણે પ્યાલો કયા તાપમાને મૂક્યો, તો કે શરીરનું તાપમાન આપણું જેટલું હોય 300 સેલ્સિયસ એ જ તાપમાન, એટલે પેટનું તાપમાન તો કે 300 સેલ્સિયસ એટલે તાપમાને જ એને મૂક્યું. ત્યારબાદ બપોરે 2 વાગે તેમણે જોયું કે તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા. આ જ રીતે એણે શું જોયું, તો કે જ્યારે પેટનું પ્રવાહી લેવામાં આવ્યું અને એને આ જે માછલીના ટુકડાઓ છે એમાં એડ કરીને થોડીક વાર રાખી દેવામાં આવ્યું, સવારે 8 વાગ્યા પ્રયોગ શરૂ કર્યો અને એણે બપોરે 2 વાગે જોયું, તો કે જે માછલીના ટુકડા હતા એ પેટમાં આવેલા પ્રવાહીના કારણે શું થયું, તો કે એ ઓગળી ગયા હતા. ડોક્ટર બ્યુમોન્ટને આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો પ્યાલામાં અને માર્ટિનના પેટમાં, બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી. તેમણે તેમના અવલોકન પણ આપણે કોષ્ટકમાં જોશું એમાં નોંધ્યા છે. હવે આપણે આમાં શું કહેવા માંગે છે, તો કે જે સમયે એટલે કે સવારે 8 વાગે 10 મિલી પેટનું પ્રવાહી કાઢી અને માછલીના 20 ટુકડા સાથે એડ કરી અને બહાર રાખ્યું, એટલે કે એક્સપેરિમેન્ટ માટે આપણે શરીરની બહાર એટલે કે લેબમાં રાખી અને પેટના તાપમાનના ટેમ્પરેચર પ્રમાણે જ રાખ્યું 300 સેલ્સિયસમાં જ પ્રયોગ કર્યો અને એ જ સમયે માર્ટિનને છે એ આ જ રીતે માછલીના ટુકડા એને આપ્યા એના મોઢેથી ખાવા માટે અને એટલા જ એણે બહાર પણ રાખ્યા. હવે ડોક્ટર બ્યુમોન્ટે નવા નવા પ્રયોગો કરતા એના ખોરાક સાથે, તો એણે શું કર્યું, એણે હવે એ જોયું કે એને શરીરની બહાર જે છે આ ખોરાકને પચતા કેટલો વાર લાગી, તો કે સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી માછલીના ટુકડા ઓગળી ગયા. જ્યારે એણે એ જ સમયે સવારે 8 વાગે માર્ટિનને જે માછલીના ટુકડા આપ્યા એ કેટલી વારમાં પચ્યા હશે, તો એ પણ આપણે ડોક્ટર બ્યુમોન્ટ છે એના પેટ દ્વારા જોઈ શકશે. એ જ રીતે ડોક્ટર બ્યુમોન્ટ જુદા જુદા ખોરાકો લઈ અને માર્ટિન અને એ જ રીતે થોડો ખોરાક બહાર અને પેટનું પ્રવાહી લઈ અને કાર્ય કરતા આપણે જોઈ લઈએ કે બંનેમાં કેટલો તફાવત રહે છે. શરીરની બહાર કેટલા ઝડપથી પચે છે કે શરીરની અંદર ખોરાક ઝડપથી પચે છે. તો ડોક્ટર બ્યુમોન્ટે છે વિવિધ પ્રકારના ખોરાકો લઈ અને માર્ટિનના પેટમાં એ જ પ્રકારના ખોરાકો નાખી, ત્યારબાદ એ પ્યાલામાં પેટનું પ્રવાહી એટલે કે પાચક રસ એડ કરીને જોયું કેટલો સમય લાગે છે એ જોવાનું છે. આપણે માછલીના ટુકડાની વાત કરી, ત્યારબાદ આવે છે પેલું, તો કે ઉકાળ્યા વગરનું દૂધ એ જ્યારે એના પેટમાં એટલે કે માર્ટિનને આપવામાં આવ્યું ત્યારે 2 કલાક અને 15 મિનિટમાં એ પચી ગયું, જ્યારે કે એને 12 પ્યાલામાં પેટમાંથી લીધેલું પ્રવાહી એટલે કે પાચક રસ લઈને એને બહાર પ્રયોગશાળામાં રાખી એને પાચન કરાવવામાં આવ્યું, તો કે એને 4 કલાક અને 45 મિનિટ લાગ્યા. એ જ રીતે ઉકાળેલું દૂધ છે તો એ પેટમાં તો 2 કલાકથી વધારેમાં પચી જાય, જ્યારે પ્યાલામાં તો કે 4 કલાક અને 15 મિનિટ જેટલો સમય લાગે છે. આપણે તફાવત જોવાના છે. જેમ કે હવે આપણે ત્રીજું લઈએ, આખું બાફેલું ઈંડું છે એ પેટમાં કેટલો સમય લાગે એને પાચન કરવામાં, તો કે 3 કલાક અને 30 મિનિટ. એની જગ્યાએ જો પ્યાલામાં પાચક રસ એડ કરીને જોઈએ તો કે 12 છે એને 8 કલાક લાગે છે. ત્યારબાદ તો કે અડધું બાફેલું ઈંડું એને 3 કલાક લાગે, તો એને પ્યાલામાં પાચક રસ એડ કરીને પાચન કરાવવામાં આવે તો 6 કલાક અને 30 મિનિટ. કાચું ઈંડું થતું તોડેલું એને 2 કલાક લાગે પેટમાં, જ્યારે પ્યાલામાં પાચક રસ એડ કરીને પચાવવામાં આવે તો 4 કલાક અને 15 મિનિટ. છઠ્ઠું છે કાચું ઈંડું, એને પેટમાં પાચન થતા 1 કલાક અને 30 મિનિટ લાગે છે, જ્યારે પ્યાલામાંના પાચક રસમાં એડ કરતા 4 કલાક થાય છે. આમાં આપણને કઈ ડિફરન્સ દેખાય છે આ ટાઈમિંગમાં અને આ ટાઈમિંગમાં? જ્યારે કોઈ પણ ખોરાક આપણા શરીરમાં હોય અને એને પાચન કરવાની વાત આવે તો એ છે એમાં એટલો બધો સમય લાગતો નથી. તો એ જોઈ શકીએ કે ભલે એ જ સમયે
પ્યાલામાં પાચન રસ એટલે કે પેટમાંથી જે પ્રવાહી ડોક્ટર બ્યુમોન્ટ લઈ અને એડ કરતા હતા એ ખોરાકને પચાવવા માટે એ રીતે અને શરીરનું તાપમાન પેટના તાપમાન એટલે કે 30 સેલ્સિયસ આ બધા જ પ્રયોગો કરેલા છે છતાં પણ એ જ પ્રવાહી બહાર આપણે લઈને ખોરાક એડ કરીએ છીએ અને આપણે મોઢા દ્વારા એડ કરીને ખોરાક પાચન કરીએ છીએ બંનેમાં આપણને સારો એવો ડિફરન્સ દેખાય છે આ જ્યારે 2 કલાકમાં થઈ જાય તો અને 4 કલાક લાગે છે આ રીતે આપણે કેટલા બધા સમયનો ફેરફાર જોઈ શકીએ છીએ એટલે કે પેટમાં આ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે પેટમાં પાચન વધારે સારી રીતે અને ઝડપથી થાય છે એટલે કે આમાં આપણે જોઈ શકીએ છીએ ભલે આપણે પેટનું પ્રવાહી એટલે કે પાચક રસો લીધા છતાં પણ બહાર એટલે કે શરીરની બહાર એક પ્યાલામાં આપણે નાખી અને ખોરાકને પચાવવામાં આવે તો પણ એટલો ઝડપથી પાચન થતો નથી તો આપણું પેટ શું કરે છે ડોક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે પણ જાણ્યું તેમણે જોયું કે ખોરાક બહાર કરતા પેટમાં ઝડપથી પચે છે આપણે આ કોષ્ટકમાં એ જ જોયું ને કે શું થાય છે કે ડોક્ટર બ્યુમોન્ટે છે માર્ટિનના પેટ જેમાં એક કાણું હતું એના દ્વારા એણે કેટલા બધા પ્રયોગો કર્યા અને ઘણા પ્રયોગો કર્યા એમાં શું જાણ્યું કે પાચનના રહસ્ય વિશે જાણ્યું જેમાં એણે શું જોયું કે તેમણે જોયું કે ખોરાક છે એ બહાર કરતા પેટમાં વધુ સારી રીતે પચે છે ભલે આપણે બહાર એ જ પ્રકારનું તાપમાન આપીએ એ જ પ્રકારના એને પાચક રસો આપીએ પણ છતાં પેટમાં છે ખોરાક ઝડપથી પચે છે આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે ડોક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક હોય છે શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે હવે શું છે કે ચાલો એ તો આપણે ડોક્ટર બ્યુમોન્ટે જોઈ લીધું કે ખોરાક છે એ પેટમાં વધુ ઝડપથી પચે છે જ્યારે બહાર એટલું ઝડપથી પચતું નથી એના માટેના કારણો તો કે આપણું પેટ છે ખોરાકને વલોવે છે ખોરાકના ટુકડાઓને એનામાં સેક્શન આવેલા હોય છે એ રીતે વલોવવાનું કાર્ય કરે છે જેમ આપણે છાશ વલોવીએ એ જ રીતે આપણા પેટમાં ખોરાકને પાચન કરવા માટે વલોવવાની ક્રિયા થાય છે ડોક્ટરે શું જોયું તો કે એ પણ જોયું કે માર્ટિન છે જ્યારે દુખી હોય છે ત્યારે એના શરીરમાં પાચન સરખું થતું નથી અને તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે કેવું હોય છે તો કે દાહક એટલે થોડુંક ગરમ પ્રકારનું હોય છે અને આપણે એ પણ સાંભળ્યું કે ઘણી વખત આપણે કંઈક તીખું ખાઈ લઈએ અથવા તો કાંઈ ના ખાધું હોય તો પણ એવું થાય કે એસિડિટી જેવું થાય છે આવું સાંભળ્યું છે ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ના હોય અથવા ખોરાક બરાબર પચ્યો ના હોય ત્યારે જ એસિડિટી જેવી વાત આવે છે ડોક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા ત્યારબાદ તો વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા તમે શું કહેશો હવે એ તો બરોબર જ છે ને જેમ પહેલા વાત કરી કે 1822 સુધી જ્યારે કોઈને ખબર જ ન હતી કે મનુષ્યના મુખમાં જે ખોરાક જાય છે એનું શરીરમાં પાચન કઈ રીતે થાય છે પરંતુ ડોક્ટર બ્યુમોન્ટને એક દર્દી મળ્યો માર્ટિન નામનો જેના પેટમાં એક કાણું હતું જેના દ્વારા એ કેટલા બધા પ્રયોગો કરી ચૂક્યા અને ડોક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા અને ત્યારબાદ તો વૈજ્ઞાનિકોએ નવી નવી શોધ કરવાનું શરૂ કર્યું ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓએ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા હવે જરૂરી નથી જેમ ડોક્ટર બ્યુમોન્ટને આવું કાણાવાળું પેટમાં કાણાવાળું દર્દી મળ્યું એવા જ બધા વૈજ્ઞાનિકોને આવા દર્દીઓ મળે કારણ કે એવું પોસિબલ છે નહીં એટલે કે એ લોકો જે એમ એક ડોક્ટરે કર્યું ડોક્ટર બ્યુમોન્ટે પ્રયોગ કર્યા હવે એ ઉપરથી જ બીજા વૈજ્ઞાનિકો છે એ જ રીતે દર્દીઓની રાહ જોતા નતા પરંતુ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા કારણ કે જે તે સમયે તો નહીં માઇક્રોસ્કોપની શોધ હતી નહીં કોઈ એક્સરે કે આવું કોઈ પણ મશીનરીઝ હતા નહીં શું તમને માર્ટિનની વાર્તા ગમી
કે હા આપણને તો બહુ મજા આવી છે એમ કે આપણને વાર્તા તો બધાને બહુ જ ગમતી હોય છે અથવા આપણે એવું કહી શકીએ કે આ આપણા પોતાના પેટની વાર્તા છે છે જ ને ભલે આપણા પેટમાં કોઈ કાણું નથી કે આપણને ચેક કરવા માટે કોઈ ડોક્ટર બ્યુમેન્ટ નામના ડોક્ટર્સ છે નહીં પરંતુ ડોક્ટર બ્યુમન્ટ અને માર્ટિનની વાર્તા પરથી આપણે પેટમાં શું થાય છે કઈ રીતે પાચનની ક્રિયા થાય છે એ આપણે જોયું અને મનુષ્ય તો બધા સરખા જ હોય એટલે માર્ટિનના પેટની વાત કરીએ કે આપણી વાત કરીએ થઈ ને આપણી જ વાત ચાલો હવે આગળ જોઈએ તો કે આપણે જોવાનું છે કે અનુમાન કરો કે તમે ડોક્ટર બ્યુમન્ટની જગ્યાએ હો તો તમે આપણા પેટના રહસ્યો જાણવા કયા કયા પ્રયોગો કર્યા હોત તમારા પ્રયોગો વિશે લખો આપણે એ જોવાનું છે કે જેમ ડોક્ટર બ્યુમોન્ટે કેટલા બધા પ્રયોગો કર્યા કઈ રીતે ખોરાક પાચન થાય છે એનું આપણે પ્રયોગનું કોષ્ટક પણ જોયું અવલોકન કોષ્ટક આપણે હવે એ જોવાનું છે કે આપણે જો ડોક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોઈએ તો આપણે આપણા પેટ આપણે આપણા પેટમાં કઈ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ જાણવાના પ્રયોગો કર્યા હોત કયા કયા કર્યા આપણે જાણવાનું છે ત્યારબાદ છે સારો ખોરાક સારી તંદુરસ્તી આમાં પણ એક સ્ટોરી જ આવે છે જેમ એના બે પાત્રો અહીંયા છે જ તો પણ આપણે જોઈ લઈએ ડોક્ટર રૂતાના બે દર્દીઓ છે કયા કયા રશ્મિ અને જયેશ ડોક્ટર રૂતાને તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી ડોક્ટર રૂતા છે એના પેશન્ટ ચલોઈના બે દર્દીઓ છે કયા કયા તો કે રશ્મિ અને જયેશ આપણે બંનેને જોઈ શકીએ છીએ આ રશ્મિ છે અને આ જયેશ છે શું છે તો કે તેમની સાથે વાત કરી કારણ કે જે બંને બાળકો છે એ બંનેમાં કેટલો બધો ડિફરન્સ દેખાય છે અને બંને બાળકો છે નોર્મલ પણ લાગતા નથી જેવા તમે કે આ હું જોઈ શકીએ છીએ કે આપણે જેવા દેખાઈએ છીએ એવા બંનેમાંથી કોઈ બાળક છે નહીં આવું શું કામ હે એટલા માટે ડોક્ટર રૂતાએ શું કર્યું કે તેમના વિશે વધારે તેમને જાણવા માટે તેમની સાથે વાત કરી કે એ લોકોના શરીરાવા કેમ છે એના વિશે વધારે જાણવા માટે એમની સાથે જ ખુદ વાત કરી જેથી કરીને એને ખબર પડે કે આ બાળક છે આ રશ્મિ છે તો આનું શરીર આવું કેમ છે આ જયેશ છે તો આનું શરીર આવું કેમ છે એટલા માટે ડોક્ટરે જોયું અને એમની સાથે સરખાએ વાત કરી પહેલા આપણે રશ્મિની વાત કરી લઈએ ચિત્ર જોઈ લેજો આ જ છે રશ્મિ છે હવે શું કહે છે રશ્મિ રશ્મિ પહેલા તો 5 વર્ષની હતી એ શું કહે છે કે તે 3 વર્ષની હોય તેવું લાગે છે આપણે ચિત્રમાં આરામથી જોઈ શકીએ છીએ કે રશ્મિ છે એ સાવ દુબળી પાતળી એનું મોઢું પણ આખું કણ થઈ ગયેલું એવું લાગે છે હાથ જોવો તો સાવ દોરી જેવા અને આ રીતે ભલે 5 વર્ષની હતી પણ દેખાતી હતી કેવી તો કે એવું જ લાગે કે 3 વર્ષની હોય તેના હાથ અને તેના પગ અતિશય પાતળા હતા અને પેટ માટલા જેવું છે તે વારંવાર બીમાર થઈ જાય છે આપણે એ પણ જોશું કે આવી રીતના શું કામે છે રશ્મિ છે સાવ દુબળી પાતળી એના હાથ પગ સાવ પાતળા એની સામે આપણે જયેશ જોશું તો કે એના હાથ પગ તંદુરસ્ત એટલે બહુ જાડા અને મોઢામાં પણ જાતે વધારે ચરબી છે આવું શું કામે છે તો રશ્મિની વાત કરીએ તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી રશ્મિ શું છે કે તો બહુ ખૂબ જ દુબળી પાતળી છે અને તેને શું થાય છે તો કે વારંવાર બીમાર પડી જાય છે કારણ કે તેના હાથ પગ સાવ પાતળા છે એ એટલું પણ કાર્ય કરવા માટે સક્ષમ નથી કે તે પોતાનું કાર્ય ઇઝીલી કરી શકે કે એનું ડેઇલીનું જે વર્ક છે એ કરી શકે કારણ કે અતિશય નબળી છે જેથી કરીને તે વારંવાર બીમાર પડી જાય અને તે હંમેશા થાકેલી જ રહે છે અને નિયમિત શાળાએ પણ જઈ શકતી નથી જ્યારે પોતાનું કાર્ય જ નથી કરી શકતી તો એ નિયમિત શાળા કઈ રીતે જઈ શકે કારણ કે એ તો વારંવાર બીમાર પડતી હોય છે તેનામાં રમવા માટેની પણ તાકાત છે નહીં એટલે કે એટલી નબળી હતી કે એને રમવાની પણ શક્તિ હતી નહીં શું કામે એનો ખોરાક શું હતો એ શું ખાતી હતી જેથી કરીને એનું શરીર આવું છે અથવા તો જેથી કરીને એ સતત બીમાર જ રહેતી હતી તો એનો ખોરાક જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારામાં સારો હશે હવે શું કહે છે કે રોશની સ્થિતિ કેવી હતી
તો કે જો દિવસમાં એને એક પણ વખત થોડાક ભાત અને એક રોટલી મળી જાય તો એ દિવસ તો એના માટે બહુ જ સારા મસારો. કારણ કે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે યા તો એક કોઈ ગરીબ પરિવારથી બિલોંગ કરતી હશે, ગરીબ કુટુંબ એટલે કે ગરીબમાંથી આવતી છે, એ એ પૂરતું બે ટાઈમનું જમવાનું પણ એ ખાઈ શકતા નહીં હશે, જેથી જ કરીને આટલી બીમાર છે, આટલી પાતળી છે. અને આમાં શું કહેવામાં આવ્યું કે એને ખોરાકમાં પણ જો ક્યારેક ભાગ્યને પૂરતો ખોરાક મળે તો એ દિવસ તો એના માટે જાણે કેમ બહુ જ મોટો તહેવાર આવી ગયો હોય એવું લાગે છે. કારણ કે આને પૂરતો ખોરાક મળતો નહીં. એની સામે આપણે કમ્પેર કરીએ કોનું, તો કે જયેશનું. જયેશનું ચિત્ર આપણે પહેલા જોઈ લઈએ. જયેશ છે એ આપણે જોઈ શકીએ છીએ રોશનીની કમ્પેરમાં ખૂબ જ જાડો, હાથ પગ જાડા, મોઢામાં પણ ચરબીના થર જામી ગયા છે એવું દેખાય છે. હવે આપણે એની વાત જોશું. ડોક્ટર ઉતા એને શું પૂછ્યું અને એને શું કહ્યું, તો કે જયેશ 7 વર્ષની ઉંમરનો. રોશની કેટલા વર્ષની હતી, તો કે 5 વર્ષની. જ્યારે જયેશ, તો કે 7 વર્ષનો હતો. તે તેની ઉંમર કરતાં કંઈક મોટો જ લાગે છે. તો જોઈ શકીએ છીએ 7 વર્ષનું બાળક હોય તો એને આટલી બધી ચરબીનો ભરાવો થાય નહીં, પરંતુ જયેશને એટલે કે તે તેની ઉંમર કરતાં કંઈક વધારે જ મોટો લાગે છે. તેનું શરીર જાડું અને બેડોળ છે, આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. તેને પગમાં દુખાવો રહે છે, તે ખૂબ સક્રિય નથી. આપણે રશ્મિની વાત કરીએ તો કે એને પૂરતો ખોરાક નથી મળતો, એ અતિશય નબળી છે ખોરાક ન મળવાના કારણે. એટલા માટે વારંવાર બીમાર પડે છે, શાળાએ જઈ શકતી નથી અને રમવા માટે પણ તાકાત એનામાં છે નહીં. જ્યારે જયેશ, તો કે એને ખોરાક તો સંપૂર્ણ પ્રકારનો મળે છે, એને ખૂબ ખોરાક મળે છે, પરંતુ શું થયું કે એની 7 વર્ષની ઉંમર છે, એના કરતાં એ કંઈક વધારે જ ખાય છે, જેથી કરીને એનું શરીર કેવું થઈ ગયું છે, તો કે અતિશય જાડું અને બેડોળ. એના પગમાં પણ હંમેશા દુખાવો રહે. 7 વર્ષના બાળકના પગમાં ક્યારેય દુખાવો રહે, પરંતુ આ બાળક છે એટલે કે જયેશ નામનું બાળક છે, એને પગમાં દુખાવો રહે છે. આવું શું કામે બનતું હશે, તો કે જનરલી આપણે વિચાર કરીએ કે આપણું શરીર છે એનો વજન આપણે એ જ પ્રમાણે જ આપણો પગ સહન કરી શકે. એથી વધારે જો આપણું વજન હોય તો પછી આપણા પગમાં દુખાવો થાય, તો જયેશને એ જ પ્રોબ્લેમ છે. જેને પગમાં દુખાવો રહે અને તે પણ ખૂબ સક્રિય હતો નહીં, તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો સુધી ટીવી જોવામાં વિતાવે છે. જેમ અહીંયા જ્યારે રોશનીને તો આવું કંઈ હતું જ નહીં, સ્કૂલે પણ ક્યારેક ક્યારેક જ જતી, કારણ કે એને ખોરાક ના મળતો, જેથી કરીને ખૂબ જ એ વીક હતી, ખૂબ જ નબળી હતી. જયેશની વાતમાં શું હતું, તો કે એને અતિશય ખોરાક મળતો, એ એટલું ખાતો, પછી શું થતું કે એના પગમાં દુખાવો થઈ જાય, શરીર પણ બેડોળ થઈ જતું, ખૂબ જ જાડો દેખાતો. અને તે શું કરતું, તો કે શાળાએ જાય, બસ દ્વારા શાળાએ જતો અને ઘણા કલાકો સુધી એ ટીવી જોવામાં જ વિતાવે છે. ખોરાક કયા પ્રકારનો લેતો, તો કે તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવું ગમતું નથી. તેને ફક્ત બજારમાંથી લાવેલા ચિપ્સ, બર્ગર, પિઝા અને ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે. જેમ કે અહીંયા રોશનીને છે દિવસમાં એક વખત જો કંઈ પણ ખોરાક મળી જાય તો પણ એના માટે બહુ સારો દિવસ હતો. જ્યારે જયેશને, તો કે એને તો ખોરાક ઘરે બનતો અને એને મળતો, છતાં પણ એને ગમતું નહીં. એને ઘરે બનાવેલો ખોરાક તો જરાય ગમતો નહીં, જેમ કે દાળ ભાત શાક રોટલી એને જમવું ના ગમતું. શું ખાતું, તો કે બજારમાંથી આવેલો જેમ કે ચિપ્સ, બર્ગર, પીઝા, ઠંડા પીણા, એવું જ એને સ્વાદિષ્ટ લાગતું અને ઘણા કલાકો સુધી એ ટીવી જોતો. હવે ડોક્ટર ઉતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા, પછી તેમણે કહ્યું કે તમારા બંને માટે એક જ ઈલાજ છે. કયો ઈલાજ, તો કે યોગ્ય આહાર. તમારે શું કરવાનું છે, તો કે તમે બંને બાળકો છો, જેમ કે રોશની અને જયેશ બંનેની આપણે વાત કરી. રોશની ભલે 5 વર્ષની હતી, પરંતુ એને પૂરતો ખોરાક ના મળતો હતો, એટલા માટે 3 વર્ષની લાગતી. જ્યારે જયેશ છે, તો કે 7 વર્ષનો હતો પણ બહુ જ વધારે મોટી ઉંમરનો હોય એવું લાગતું. શું કામે, કારણ કે એનો ખોરાક જ એ પ્રકારનો હતો, એને બહારનું જંક ફૂડ જ ભાવતું, એને ઘરનો ખોરાક ભાવતો નહીં. જ્યારે રોશનીને તો ઘરનો ખોરાક ભાગ્યે જ પ્રાપ્ત થતો હતો. એટલા માટે ડોક્ટર ઉતાએ તેમની સાથે વાત કરી અને તેમણે એક જ ઈલાજ કર્યો. શું, તો કે યોગ્ય આહાર. હવે આપણે આગળ જોઈએ.
આપણે જે રશ્મિ અને જયેશની વાર્તા જોઈ એના ઉપરથી આપણે ચર્ચા કરવાની છે. ના ક્વેશ્ચન શું છે તો કે તમે શું વિચારો છો કે કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટી ખાઈ શકે છે અને આપણે કારણ સમજી શકીએ છીએ શું કામે. તો મેં વાર્તામાં જ કહ્યું કે એટલી ગરીબ પરિવારમાંથી આવતી હશે કે એને પૂરતા બે ટાઈમનું ભોજન પણ મળતું હશે નહીં. એટલા માટે જ રશ્મિ છે આખા દિવસમાં માત્ર એક જ રોટલી મળી જાય તો પણ એ દિવસ એના માટે ખૂબ જ સારો હશે. બીજો ક્વેશ્ચન શું છે તો કે શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે. તો આપણે એ વિચારી શકીએ કે કોઈ પણ બાળક હોય એને રમત રમવી તો ગમે, પરંતુ એના શરીર એટલે કે એની એજ પ્રમાણે એટલો વધારે જાડો હતો કે એના પગમાં સતત દુખાવો હતો જેથી કરીને એને રમત રમવી ગમતી, પરંતુ પગમાં દુખાવો હતો જેથી કરીને રમી શકતો નહીં. પછી છે યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા. યોગ્ય આહાર દ્વારા આપણે એ સમજીએ કે ઘરનો ખોરાક છે એ ખાવો જોઈએ, જેમ કે દાળ ભાત શાક રોટલી, એ જ છે આપણા શરીરને પૂરતું પોષણ આપી શકે છે. જેમ કે આપણે જયેશના સેક્શનમાં જોયું હતું કે જયેશ છે ઘરનો ખોરાક ખાતો ન હતો, પરંતુ બહારનું જંક ફૂડ ખાતો હતો જેથી કરીને એનું આખું શરીર બેડોળું થઈ ગયું હતું. તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી. પેલું તો રશ્મિને તો પૂરતો ખોરાક જ નથી મળતો, એટલે કે કુપોષણના કારણે અથવા તો અપૂરતા ખોરાકના કારણે એનું શરીર બરોબર હતું નહીં અને આના માટે એનો યોગ્ય ખોરાક કહેવાય નહીં. અને જ્યારે જયેશને ઘરનો ખોરાક મળતો પરંતુ એને બહારનું જંક ફૂડ જ ગમતું, એના માટે જ એનો યોગ્ય આહાર કહેવાય નહીં. આપણે જોવાનું છે કે તમારા શોધી કાઢવાનું છે તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા. આપણે જનરલી દાદા દાદી સાથે બેઠા હોય અથવા તો વડીલો સાથે બેઠા હોય તેમ કહેતા તમે જે આજકાલ બહારનું ખાઓ છો એવું અમારા સમયમાં અમે ખાતા નહીં, એ શુદ્ધ અને ખોરાક જે ઘરનું હોય એ જ ખાતા અને એ સમયે જે તે ટાઈમે ખાલી ત્યારના બાળકો છે એ અગાઉ ના બાળકો ખાલી સ્કૂલે જ આપણી જેમ જતા ન હતા, એ ઉપરાંત જો ગામડે હોય તો ખેતી પણ કરતા અને આ ઉપરાંત ઘણું બધું તેમનું વર્કઆઉટ રહેતું, જ્યારે એના પ્રમાણમાં આપણું એટલું વર્કઆઉટ છે નહીં. કારણ કે એ લોકો જે ખોરાક ખાતા એ પ્રમાણનો અત્યારે આપણે એવો કોઈ પણ ખોરાક ખાતા નથી. હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો, તમે જ વિચાર કરો. પહેલા તમારા દાદા દાદીને પૂછી લો કે તમે જ્યારે અમારી ઉંમરના હતા ત્યારે તમે શું ખાતા હતા, ત્યારે તમારી ઉંમર પ્રમાણે તમે કેટલું કામ કરતા હતા. અને પછી આપણું વિચારવાનું છે કે આપણે કેટલું કામ કરીએ છીએ, આપણે હાલમાં દરરોજમાં શું ખાઈએ છીએ જોવાનું છે. તે તમારા દાદાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ. તો આપણે આરામથી ખાલી ચર્ચા ઉપરથી તો ખાલી વિચારીને પણ કહી શકીએ કે આપણા દાદા દાદીના આહાર કરતા આપણો આહારની ક્રિયાઓ તદ્દન જ અલગ છે. એ સમયમાં એ જ્યારે ઘરનો ખોરાક ખાતા તો આજકાલ તો ઘરનો ખોરાક કોઈને ભાવતો જ નથી, બસ સાંજ થાય એટલે તરત જ આપણે સ્ટ્રીટ ફૂડ તરફ વળી જઈએ, પાણીપુરી છે, બર્ગર છે, હોટડોગ, પીઝા એના તરફ જ આપણે દોડીએ છીએ, જ્યારે એ સમયે એટલે કે દાદા દાદીના સમયમાં આવો કોઈ પણ ફૂડ્સ હતા નહીં. એટલે આપણી ખોરાકની આહાર પણ અલગ છે અને આપણી જે આપણે દિવસમાં જેટલા કાર્યો કરીએ છીએ પણ અલગ છે. આપણે આ ચિત્ર જોઈ શકીએ છીએ જેમાં દાદા દાદીથી પૂછી અને તે લોકો જે ખોરાક ખાય છે એ પ્રમાણેની તેમની વાર્તા છે. યોગ્ય આહાર દરેક બાળકનો હક છે, બરોબર છે. શું કામે ક્વેશ્ચન આન્સર આપ્યું છે. યોગ્ય આહાર જેમ કે ડૉક્ટર ડૂતાએ રશ્મિ અને જયેશને કીધું તો દરેક બાળકનો હક છે કે નહીં. તો કે આપણે જોઈએ તમે બે બાળકો વિશે વાંચ્યું, એક જયેશ કે જેને ઘરનું ખાવાનું ભાવતું જ નથી અને બીજી છે રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે. આપણે આ બાળકોને જોઈ શકીએ છીએ કે જે સાવ ખૂબ જ પાતળા પાતળા હાથ પગવાળા જોઈ શકીએ છીએ ચિત્રોમાં, તેમને પૂરતો ખોરાક પણ મળતો નથી. એટલે કે આવા બાળકો છે એ લોકોને યોગ્ય આહાર ન મળતા કુપોષણના શિકાર બને છે, જે તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર પણ મળતો નથી. આ બાળકો નબળા અને માંદા એટલે કે વારંવાર બીમાર રહે છે તેવા બને છે, જેમ આપણે રશ્મિની વાત કરી. પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે, જેથી કરીને એ સરખાએ એમની શરીરની વૃદ્ધિ થાય અને સારી રીતે મોટા બને.
ત્યારબાદ છે આપણે એક વાર્તા જોવાની છે ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા વાંચીએ એમાં શું છે તે આપણે જોઈએ તો કે ગોમતી જે 30 વર્ષની છે તે ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે તેની સખત મહેનત માટે તેને થોડુંક જ વળતર મળે છે ખેતરનું કામ હોય તો સમજી શકીએ ઘરના કામ જેટલું સરળ હોય નહીં માં વાવણી કરવી એ લણણી કરવી એને દરરોજ સતત એટલે પાણી આપતું રહેવું ચિત્ર પહેલા જોઈ લે ગોમતીનું ચિત્ર છે આનું બાળક છે ગોમતી શું કરતી ગોમતી અને એનો બાળક આપણે ચિત્ર જોઈને જ ખબર પડી છે કે કેટલા ગરીબ પરિવારમાંથી બિલોંગ કરે છે તો કે આવે છે ગોમતી 30 વર્ષની શું કરતી ગોમતી છે ખૂબ જ પૈસાદાર ખેડૂત છે એના ખેતરમાં કામ કરે અને તે ખૂબ જ મહેનત કરતી છતાં પણ એને વળતર થોડું કોજ મળતું એટલે કે જ્યારે બહુ વધારે મહેનત કરતી ત્યારે થોડાક જ એના હાથમાં પૈસા આવતા એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પણ પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી એ એટલું સખત મહેનત કરતી છતાં પણ એને સામે વળતર એટલે કે એને એટલા ઓછા પૈસા મળતા કે એ પોતાના ઘરનું કુટુંબ છે એનું ગુજરાન પણ ચલાવી શકતી ન હતી એના ઘર માટે પૂરતા ચોખા એટલે કે ખાવાનું પણ લઈ શકતી ન હતી થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે હવે ખેત જે લોકો ગામડે રહેતા હોય જે ખેતી કરતા હોય માં ખબર હોય સીઝન પ્રમાણે જ સામે આપણે મજૂરોને રાખીએ સીઝન વગર આપણે કોઈ પણ મજૂરોને રાખતા નથી તો ગોમતી સાથે પણ આવું જ થતું જ્યારે સીઝન હતી ત્યારે તેમને રાખ્યું ભલે એ વધારે કામ કરતી વધારે મહેનત કરતી છતાં પણ તેમને વળતર કેટલું મળતું ખૂબ જ ઓછું મળતું જેથી કરીને પોતાના કુટુંબનું ખાવાનું પણ ખરીદી શકતી ન હતી અને ઘણી વખત તો શું થતું કે થોડા મહિનાઓ જ્યારે સીઝન ના હોય ત્યારે ઘરે રહેતી કે જ્યારે એને કોઈ પણ કામ રહેતું નહીં ત્યારે એ સમયે શું ખાતી તો કે જંગલમાંથી પાંદડા કે મૂળ ગોતી આવે અને એને ખોરાક તરીકે લે ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે આપણે જેમ રશ્મિની વાત કરી જેમ બીજા બાળકો આપણે ચિત્ર જોયા એવું શું કામે થાય છે તો કે જે ગોમતી જેવી માતાઓ હોય અથવા તો એવા પેરેન્ટ્સ હોય જેને પોતાના બાળકોને અથવા તો પોતાના કુટુંબને ખવડાવવા માટે પૂરતા પૈસા પણ મળતા નથી પૂરતું વળતર મળતું નથી તો આવા પેરેન્ટ્સ છે એના બાળકો કે નબળા જ આવે છે શું કામે કારણ કે તેમને પૂરતો ખોરાક જ મળતો નથી એટલા માટે હંમેશા નબળા અને બીમાર જ રહે છે થોડા વર્ષો પહેલા તેના પતિ ભૂખથી મરી ગયા હતા જેથી કરીને ગોમતીને છે કામ કરવાની જરૂર પડી ગોમતી ભલે કામ કરવા જાય છે પરંતુ તેને સામે એટલું વળતર મળતું નથી કે તે તેના બાળકોને ભરપેટ બે ટાઈમનું જમવાનું જમાડી શકે કાલહાંડીના જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે ડાંગર એટલે શું તો કે ચોખા જેમ અગાઉ વાત કરી કે ગોમતી છે એ પૂરતા ચોખા ખરીદી શકે એટલા પણ પૈસા છે નહીં ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે એટલે કે એ જ્યાં વિસ્તારમાં કાલહાંડી જિલ્લામાં જ્યાં કામ કરતી હતી ત્યાં ચોખાનું ઉત્પાદન એટલું વધારે હતું કે એક જિલ્લામાંથી બીજા રાજ્યો સુધીમાં પણ પહોંચાડવામાં આવતું પરંતુ ગોમતી જેવી આજે મહિલા છે જે એ જ ખેતરમાં કામ કરતી પરંતુ એને પૂરતો ખોરાક મળતો નહીં ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે કે જ્યાં ખોરાકનું ઉત્પાદન થાય છે જ્યાં ખોરાક એટલે કે ચોખા જેવા ડાંગર જેવા જે લોકોના ત્યાંના લોકોનો ખોરાક છે જ્યાં એ લોકોને ખોરાક છે એ લોકોને પૂરતો ખોરાક મળતો નથી પણ એક તરફ શું જોઈએ તો કે એક તરફ છે એ ત્યાં ચોખાનું ઉત્પાદન એટલું વધારે થાય છે કે જિલ્લામાંથી બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે ઘણી વખત એવું થાય કે ગોડાઉનમાં ડાંગર એટલે કે ચોખા પડ્યા પડ્યા સડી પણ જાય છે પરંતુ ત્યાં આવા ગરીબ લોકો છે આવા લોકોને પૂરતું વળતર પણ નથી આપતા કે એની જગ્યામાં તેમને સામે ચોખા એટલે કે ડાંગર પણ નથી આપતા કે તે આવા લોકો છે પોતાનું અને પોતાના બાળકોનું પેટ બે ટાઈમ સુધી ખાવાનું મળી શકે અને પેટ ભરી શકે આપણે જોવાનું છે કે તમે એવા બાળકને જાણો છો કે જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી તો ઓબ્વિયસ છે આપણી રોજબરોજની જિંદગીમાં આવા કેટલા બાળકો જોતા હોઈએ કે જેમને બે ટાઈમનું જમવાનું પણ મળતું ન હોય આવું શું કામે થાય છે તેના કારણો તો એક તો આવું આપણને કારણ અહીંયા જ આપ્યું છે
ત્યારબાદ છે તમે ક્યારે ગોડાઉન જોયું છે કે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે ક્યાં તો કે ઘણી જગ્યાએ જેમ કે આપણે સિટીમાં પણ ઘણી બધી જગ્યાએ હોય છે અને ગામડામાં પણ પાક થઈ જાય એટલે કે ખેતી થઈ જાય ત્યારબાદ એક ગોડાઉન હોય છે ત્યાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે બસ આપણે આ ચેપ્ટરમાં તો કે શરદી થાય ત્યારે આપણને જમવાનો સ્વાદ કેમ નથી આવતો ત્યારબાદ તો કે પાચનની શરૂઆત ક્યાંથી થાય છે એમાં લાળ રસ આવેલી પાચનની શરૂઆત મૂળથી થાય છે એને આપણે જોઈ લીધું હતું લાળ રસ આવેલું હોય છે જેના કારણે પાચનની શરૂઆત થાય છે આપણે આ ચેપ્ટરમાં આ બધું જોયું